હા આપણે સૌ ભિખારી છીએ કશું સ્થૂળ માંગીએ કે ન માંગીએ આપણે સૌ બેગર્સ ઓફ એટેન્શન તો છીએ જ મંદિરમાં જઈ હાથ જોડી એમ કહીએ કે યથા યોગ્યમ તથા કુરુ તો તે પ્રાર્થના છે પણ હે ભગવાન દીકરાને સારા ટકા આવે તેવું કરજો એમ કહીએ તો તે માંગણી છે ભીખ છે પ્રાર્થના નથી પણ પ્રાર્થના જો આપણે અન્ય નોંધ લે તે માટે કરતા હોઈએ તો તે પણ ભીખ છે અને આપણે ધ્યાનાકર્ષક ભિખારી છીએ વાત થોડી વિચિત્ર છે ઝટ ગળે ઉતરે તેવી નથી પણ આપણા સૂક્ષ્મ અહમને બાજુમાં બેસાડી દઈ વિચારીએ તો વાત ખોટી નહીં લાગે એક પ્રકારની માનવીય મર્યાદા છે જેના મૂળિયા ઊંડા છે આપણને કોઈનું ધ્યાન ખેંચવાની તાલાવેલી હોય છે ભૂખ હોય છે અને આ ભૂખમાંથી જ ભીખ જન્મે છે કારણ એવું છે કે હું મને જ ઓળખતો નથી તેથી હું મારી ઓળખાણ કોઈકની આંખોમાં શોધું છું કોઈકના શબ્દોમાં ખોજું છું કોઈકના સ્વીકારમાં તલાશું છું મારો ચહેરો અન્યની આંખે કેવો દેખાય છે તેની મને ચિંતા રહ્યા કરે છે મારો વિચાર અન્યના અભિપ્રાયનો મોહતાજ રહે છે મારું વ્યક્તિત્વ અન્યની મોહર લાગે તેની સતત પ્રતીક્ષા કરે છે તેઓ શું માને છે તેઓ શું કહેશે તેની મૂંઝવણમાં હું અટવાઉં છું હું અન્ય પાસે સતત સતત કશુંક ઈચ્છું છું માંગું છું યાચું છું એ દૃષ્ટિએ હું જન્મજાત ભિખારી છું હું એક જ નહીં તમે એક જ નહીં આપણે સૌ આ પૃથ્વી પર જન્મ લેનાર સૌ માનવ ભિક્ષુક જ છે જ્યાં સુધી માનવ પોતાનો આધારભૂત સ્વ ન શોધી શકે ત્યાં સુધી આ સ્થિતિમાં બદલાવ ન આવી શકે માય ઓથેન્ટિક સેલ્ફ કોઈપણના અભિપ્રાય ધ્યાન વિવેચન અસંમતિ વગર અવલંબિત નહીં હોય અઘરું છે આ કામ આપણા આધારભૂત અધિકૃત આત્મની શોધ કરવી કપરી છે કારણ અન્યનું આકર્ષણ આપણા વ્યક્તિત્વનું પોષણ છે આપણે પરોપજીવી છીએ કોઈ આપણી સામે જોશે તો આપણે રાજી થઈશું કોઈ બાજુમાંથી પસાર થઈ જશે અને આપણા તરફ નજર પણ નહીં કરે તો આપણે દુઃખી થઈ જઈશું જીવનભર બેગર્સ ઓફ એટેન્શન રહેવું આપણો નીજી શોખ છે તેથી તો અન્યથી કંઈક જુદું કરવાની ઈચ્છા થાય છે અને તેથી તો હટકે જીવવા માટે આપણે મટા કરીએ છીએ ભૂખ પણ અહમની જરૂરિયાત છે કોઈકનું આપણા તરફનું ધ્યાન એ આપણા અહમનું પૌષ્ટિક પોષક તત્વ છે આપણે ભૂલી જઈએ છીએ કે આપણું વ્યક્તિત્વ પાણી ઉપર આપણે કરેલા હસ્તાક્ષર છે તમે સહી કરી નથી ને એ અદૃશ્ય થયા નથી આ નાનકડું સત્ય સમજાય તો જંગ જીતી જવાય ઉકેલ છે આ ભિખારીપણાને મટાવવાનો છે જરૂર છે થોડો કઠિન છે પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવો પણ ઉકેલ છે મારે સતત યાદ રાખવાનું છે કે હું એબ્સોલ્યુટ ઓથોરિટી છું હું જ મને ઓળખી શકું છું તમે મને મારામાં શું ખૂટે છે તે કહેજો મારામાં શું છે તો હું શોધી લઈશ આવો આકાશના પંખીઓ જોઈએ વગડાના ફૂલો નિહાળીએ રોજ જોઈએ એમનો મુખ ઉપદેશ ઝીલીએ ભગવાનને ભરોસે મુક્ત વિહાર નિશ્ચિંત ખીલવણી કેવી સ્ફૂર્તિ કેવું સૌંદર્ય કેવું શણગાર પ્રકૃતિનું એ દાન કુદરતનું વરદાન એક ક્ષુદ્ર પક્ષી માટે એક નાનકડા ફૂલ માટે અરે આપણે તો માનવ કુદરતનું અટકેરું સર્જન સૃષ્ટિના ક્રીડાંગણનું પુષ્પ પેલા પક્ષીને પેલા પુષ્પને ચિંતા છે કોઈના અભિપ્રાયની કોઈના મૂલ્યાંકનની એ માંગે છે ભીખ એ બેગર ઓફ એટેન્શન છે ખરા જો એ નથી તો હું અને તમે શા માટે છીએ સકા સહારાઢૂંઢતા હૈ તું કસકા સહારા